से ना रुके हम, बरसी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, नमस्कार विद्यार्थी मित्रों, हूँ મહેશભાઈ ખાનલા, શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોલડીયા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મિત્રો ધોરણ 12 વિષય છે સંસ્કૃત, કાવ્ય છે 8મું. કાવ્યનું નામ છે જ્ઞેયમ રૂપમ તદેવ મે. શું નામ છે કાવ્યનું? નામ જ્ઞેયમ રૂપમ તદેવ મે, જેનો અનુવાદ થાય છે તે મારું જ રૂપ જાણવું. શું થાય છે અનુવાદ? તે મારું જ રૂપ જાણવું. મિત્રો આ જે કાવ્ય છે એ કાવ્યની અંદર જે મહાકવિ કાલિદાસ છે એ કાલિદાસે ભગવાન શિવ છે અને એ ભગવાન શિવની જે 8 મૂર્તિઓ છે એટલે કે અષ્ટમૂર્તિ રહમ એટલે કે જે 8 રૂપ છે એ 8 રૂપનું વર્ણન મિત્રો અહીંયા કરેલું છે. એટલે કે આપણે 1 થી 8 જે શ્લોકો છે એ 8 શ્લોકો આપણે જોયા હતા. હવે ત્યાર પછીનો જે આપણે 9મો શ્લોક છે એ 9મો શ્લોક આપણે જોઈએ છીએ. એટલે દરેક વિદ્યાર્થી પોતાની પાસે જે પાઠ્યપુસ્તક છે એ સંસ્કૃતની પાઠ્યપુસ્તક રાખે અને જોવે શ્લોક નંબર 9. एषां देशहिताय प्राणः ज्ञानं तथा बलं सैनिकः राष्ट्ररक्षाय तस्माद् रूप तत एव मे. शू कहे छे? एषां देशहिताय प्राणः ज्ञानं तथा बलं सैनिकः राष्ट्ररक्षाय तस्मात् रूपं तत एव मे. शू कहे छे? एषां જેમના. શું કહે છે? એસામ એટલે કે જેમના. જ્ઞાનમ એટલે કે જ્ઞાનમાં. એસામ એટલે કે જેમના. જ્ઞાનમ એટલે કે જ્ઞાન. બલહ એટલે કે બર. અને પ્રાણહ એટલે કે પ્રાણ. બલમ એટલે કે બર, પ્રાણા એટલે કે પ્રાણ. દેશહિતાય રાષ્ટ્રના કલ્યાણ માટે. રાષ્ટ્ર દેશહિતા એવ એટલે કે રાષ્ટ્રના કલ્યાણ માટે વર્તતે જ હોય છે. શું કહે છે? એસામ એટલે કે જેમના. જ્ઞાનમ એટલે કે જ્ઞાન. બલમ એટલે કે બર. અને પ્રાણા ચ એટલે ને પ્રાણ એટલે કે પ્રાણ. દેશહિતાય રાષ્ટ્રના કલ્યાણ માટે વર્તતે હોય છે. શું કહે છે? જેમના જ્ઞાન બર પ્રાણ રાષ્ટ્રની રક્ષા માટે જ હોય છે. ફરી વખત દઉં છું, જેમના જ્ઞાન બર પ્રાણ રાષ્ટ્રની રક્ષા માટે જ હોય છે. સૈનિકાહ સૈનિકો એટલે કે તે સૈનિકો. રાષ્ટ્રરક્ષાએ રાષ્ટ્રની સુરક્ષા માટે જ સંતિ હોય છે. સૈનિકા એટલે કે તે સૈનિકો. રાષ્ટ્રરક્ષાય એટલે કે રાષ્ટ્રની સુરક્ષા માટે જ હોય છે. તસ્માદ આથી તે. તસ્માદ એટલે આથી તે. સૈનિકઃ એટલે કે સૈનિકો. મમઃ રૂપ એવમેવ. શું કહે છે? રૂપમ તસ્માદ એટલે કે તે. સૈનિકા એટલે કે સૈનિકો. રૂપમ એટલે કે રૂપ. મે એવહ મારું જ રૂપ છે એમ જાણવું. તસ્માદ એટલે કે આથી તે સૈનિકો. મમ રૂપ એવહ જ્ઞયમ એટલે કે તે જ મારું રૂપ છે એમ જાણવું. શું કહે છે? તે સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે. આથી તે સૈનિકો મારું જ રૂપ છે એમ જાણવું. ફરી વખત કરું છું, તે સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે જ હોય છે. આથી તે સૈનિકો મારું જ રૂપ છે એમ જાણવું. હવે મિત્રો એ જ શ્લોક બીજી વખત કરું છું, ભાષા રાખું, ધ્યાન આપજો. પહેલી લીટી અને બીજી લીટી. જેમના જ્ઞાન બર પ્રાણ રાષ્ટ્રની રક્ષા માટે અથવા કે રાષ્ટ્રના કલ્યાણ માટે જ હોય છે.
તે સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે જ હોય છે, આથી તે સૈનિકો મારું જ રૂપ છે એમ જાણવું. ફરી વખત કરું છું, જેમના જ્ઞાન બળ અને પ્રાણ રાષ્ટ્રના કલ્યાણ માટે જ હોય છે, તે સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે, આથી તે સૈનિકો મારું જ રૂપ છે એમ જાણવું. ખ્યાલ આવ્યો મિત્ર? ત્યાર પછી હવે આપણે લઈએ છીએ 10મો શ્લોક. જોઈએ શ્લોક નંબર 10. કૃષક તંતુવાયશ્ચ શિલ્પી પ્રશિક્ષક તથા વેધો વૈજ્ઞાનિકા સાધુ સૈનિક ઇતિ વિસ્તૃતા. શું કે 10મા શ્લોકમાં? કૃષક તંતુવાય ચ શિલ્પી પ્રશિક્ષક તથા વેધો વૈજ્ઞાનિકા સાધુ સૈનિક ઇતિ વિસ્તૃતા. કૃષકા એટલે ખેડૂત, ચ એટલે અને, તંતુવાય એટલે કે વણકર, શિલ્પી એટલે કડીઓ, પ્રશિક્ષક એટલે કે શિક્ષક, વેધો એટલે કે વેદ કૌંસમાં ડૉક્ટર, વૈજ્ઞાનિક એટલે કે વૈજ્ઞાનિક, સાધુ એટલે કે કોઈ સાધુ સંત અથવા સંન્યાસી, સૈનિકા એટલે કે સૈનિકો, ઇતિ વિસ્તૃતા એમ આ સૌ વિસ્તૃતા, ઇતિ એટલે કે આ, વિસ્તૃતા એટલે કે એમ આ સૌ વિસ્તૃતા ભવંતી જાણીતા છે. કોણ કોણ વ્યક્તિઓ? તો કે છે કૃષક એટલે ખેડૂત, તંતુભાઈ એટલે વણકર, શિલ્પી એટલે કે કડીઓ, પ્રશિક્ષક એટલે કે શિક્ષક, વેદો એટલે કે વેદ કૌંસમાં ડૉક્ટર, વૈજ્ઞાનિકા એટલે વૈજ્ઞાની, સાધુહ એટલે કે સાધુ કૌંસમાં સંન્યાસી, સૈનિક એટલે કે સૈનિક, ઇતિ એમ આ વિસ્તૃતા આ સૌ ભવંતી જાણીતા છે. ફરી વખત ધ્યાન આપજો મિત્રો, કૃષક એટલે ખેડૂત, તંતુવાય એટલે વણકર, શિલ્પી એટલે કડીઓ, પ્રશિક્ષક એટલે કે શિક્ષક, વેદ એટલે કે વેદ કૌંસમાં ડૉક્ટર, વૈજ્ઞાનિક એટલે વૈજ્ઞાની, સાધુ એટલે કે સાધુ કૌંસમાં સંન્યાસી, સૈનિક એટલે કે સૈની, ઇતિ આ વિસ્તૃત સૌ ભવંતી જાણીતા છે. શું કહે છે? એમાં નોંધ કરો, ધ્યાન આપજો બીજી વખત. ખેડૂત અને વણકર, કડીઓ તથા શિક્ષક, વેદ કૌંસમાં ડૉક્ટર, વૈજ્ઞાની, સાધુ એમ અને સૈનિક આ સૌ જાણીતા છે. ફરી વખત કરું છું, ખેડૂત અને વણકર, કડીઓ તથા શિક્ષક, વેદ કૌંસમાં ડૉક્ટર, વૈજ્ઞાની, સાધુ અને સૈનિક એમ આ સૌ, સૌ એટલે 8 જાણીતા છે. કેટલા મિત્રો? તો કે ખેડૂત છે, વણકર છે, કડીઓ છે, ત્યાર પછી શિક્ષક છે, ડૉક્ટર છે, વૈજ્ઞાનિક છે, સાધુ છે અને સૈનિક છે. આમ 8 છે એમ આ સૌ એટલે કે 8 જાણીતા છે. હવે મિત્રો, આપણો શ્લોક છે એ શ્લોક નંબર 11 એટલે કે છેલ્લો શ્લોક જોઈએ, અંદર ધ્યાન આપજો. અહમેવ વિના ભેદમ હિતમ અષ્ટો પ્રકૃત વર્તતે નિત્યમ હિતકરા હોતે તસ્માદ રૂપ એવ તદ મેહ. અહમ એટલે હું અથવા મારી, મીવ એટલે કે માફક, અહમ એટલે કે હું, મીવ એટલે કે માફક, મારી માફક વિના ભેદ એટલે કે ભેદભાવ રાખ્યા સિવાય, વિના ભેદમ એટલે કે ભેદભાવ રાખ્યા સિવાય, હિષ્ટો હિતમ અષ્ટો એટલે કે આ અષ્ટો એટલે કે 8, જો સંધિ સૂત્ર ધ્યાન રાખજો, સંધિ છૂટી પડે, ભેદમ એટલે બીજી વિભક્તિ એક વચન, ભેદમ એટલે કે ભેદભાવ રાખ્યા વિના, હિતમ એટલે કે આ અષ્ટો, જો સંધિ સૂત્ર પડે હિત વત્તા અષ્ટ, હિતમ વત્તા અષ્ટો શબ્દ આપ્યો છે બીજી પહેલી લીટીમાં,
तीजो शब्द हितम मष्टो एटले के हितम वत्ता अष्टो एटले के भेदभाव राख्या सिवाय अष्टो एटले के आ आठ एटले के व्यवसायो प्रकृवर्ते कल्याण करे छे। शू कहे अहम एटले के मारी मीवह एटले के माफक भेदह हितम भेदभाव राख्या सिवाय अष्टो आ आठ काउंसमां व्यवसायो आठ कया गया तो के खेडूत छे वणकर छे कड़ियो छे शिक्षक छे डॉक्टर छे वैज्ञानिक छे साधु छे आ आठ छे ए आठ व्यवसायो प्रकृवर्तते कल्याण करे छे। शू कहे छे मारी माफक भेदभाव राख्या सिवाय आ आठ व्यवसायो कल्याण करे छे। नित्यम शू कहे छे नित्यम एटले के रोज हितकराहा एटले के बीजानुं कल्याण करनारा होते शू कहे छे होते आथी तेओ उपकार करनारा छे। तस्माद् रूपः ते आथी ते मम रूपः ते मारू ज रूप छे इतिमेवः एम जाणवू। शू कहे छे नित्यम एटले के रोजे रोज ही एटले के खरेखर इत्य एवह खरेखर आ सदा शू कहे छे सदा हितकराहा एटले के उपकार करनारा छे। शू कहे छे ही एटले खरेखर सदा एटले के सदा एटले हमेशा शू कहे छे अहम एटले के मारी भेद विनाहा एटले के भेदभाव राख्या सिवाय अष्टो इति आ आठ व्यवसायो प्रकृवर्तते कल्याण करे छे। ही एटले खरेखर नित्य एटले के आ नित्यम एटले के सदा आ सदा हितकार हो एटले के उपकार करनारा होते छे। तस्माद् आथी ते मम रूपः मारू ज रूप छे इतिमेव एम जाणवू। हवे आખું લઉં છું ધ્યાન રાખજો ખરેખર આ સદા ઉપકાર કરનારા છે આથી તે મારું જ રૂપ છે એમ જાણવું। હવે મિત્રો આપણો શ્લોક છે 11મો એનું ભાષાંતર બે વખત કરું છું એટલે ધ્યાન આપજો। મારી માફક ભેદભાવ રાખ્યા સિવાય આ આઠ વ્યવસાયીઓ કલ્યાણ કરે છે ખરેખર આ સદા ઉપકાર કરનારા છે આથી તે મારું જ રૂપ છે એમ જાણવું। ફરી વખત કરું ધ્યાન આપજો મારી માફક ભેદભાવ રાખ્યા સિવાય આ આઠ વ્યવસાયીઓ કલ્યાણ કરે છે ખરેખર આ સદા ઉપકાર કરનારા છે આથી તે મારું જ રૂપ છે એમ જાણવું। હવે મિત્રો આપણે કે શ્લોક 9 10 અને 11 છે એનું એક વખત ફરી વખત ભાષાંતર કરું છું ધ્યાન આપજો કારણ કે આપણને પરીક્ષાની અંદર આનો અનુવાદ પૂછાય છે। શું કહે છે જેમના જ્ઞાન બળ પ્રાણ રાષ્ટ્રના કલ્યાણ માટે જ હોય છે તે સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે આથી તે સૈનિકો મારું જ રૂપ છે એમ જાણવું। ખેડૂત અને વણકર કડીઓ તથા શિક્ષક વેદ કૌંસમાં ડૉક્ટર વૈજ્ઞાનિક સાધુ અને સૈનિક એમ આ સૌ એટલે કે આઠ જાણીતા છે। મારી માફક ભેદભાવ રાખ્યા સિવાય આ આઠ વ્યવસાયીઓ કલ્યાણ કરે છે ખરેખર આ સદા ઉપકાર કરનારા છે આથી તે મારું જ રૂપ છે એમ જાણવું। મિત્રો આપણને જે આ 1-11 જે શ્લોક હોય પણ એ 11-11 શ્લોકોની અંદર ભગવાન જે શિવ છે એ ભગવાન શિવની જે અષ્ટમૂર્તિ રહિત એટલે કે આઠ ભગવાન શિવના જે રૂપો છે ને એ રૂપો
ભગવાન શિવ એમ કહે છે કે મારા જ રૂપો છે. કઈ આઠ રૂપો મિત્રો? તો કે ખેડૂત છે, વણકર છે, કડીઓ છે, શિક્ષક છે, વેદ કૌંસમાં ડૉક્ટર છે, વૈજ્ઞાનિક છે, સાધુ છે અને સૈનિક છે. જે આ આઠેય વ્યવસાય કરનારા જે લોકો છે એ લોકોને ભગવાન શિવ એવું કહેવા માગે છે કે આ આઠે આઠ જે પોતાનો વ્યવસાય એટલે કે ધંધો કરે છે એ ધંધો કરનારા લોકો મારું જ રૂપ છે એમ તારે જાણવું. એટલે તો આપણે મિત્રો કાવ્યનું નામ આપ્યું છે જ્ઞેયમ રૂપમ તદેવ. જ્ઞેયમ તદેવ એટલે કે તે, મેં એટલે કે મારું, જ્ઞેયમ એટલે કે રૂપ છે તે જાણવું, મારું જ રૂપ છે એમ જાણવું. મિત્રો આપણે જે આ કાવ્યના એકથી જે 11 શ્લોકો જોયા ને એ 11માંથી તમને પરીક્ષાની અંદર એક કે બે શ્લોકો પૂછાય છે. એટલે ખાસ મિત્રો આ કાવ્ય ઉપર ભાર આપજો. અહીંયા આપણે આ જે કાવ્ય છે મિત્રો એ આઠમું કાવ્ય પૂરું કરીએ છીએ. આભાર.